गुड मॉर्निंग बालदोस्तों, हवे काले आपणे पाठ 3 માં વિરામ ચિહ્નો શીખ્યા, ત્યાર પછી હવે સ્વાધ્યાય શીખીએ. તો પાના નંબર 14 બોલો, એમાં છે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલો સવાલ છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણી અને સંતોષી હતા. બીજું છે કે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? જ્યારે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે બાકીના જે પૈસા છે એને મારા તરફથી તમાકુ પીજો. ત્રીજો સવાલ છે, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? હવે જ્યારે સાધુ મહારાજ મોચીના બધા જ ઓજારોને પારસમણી ઘસી અને સોનાના બનાવી દે છે, એ કપડો તમે વાંચો તો આ જવાબ તમને એમાંથી મળી જાય કે મોચી ભગતે 12 મહિના એટલે એક વર્ષ સુધી મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. હવે માણસના હાથપગ વિશે મોચી ભગત શું માને છે? તો માણસના હાથપગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને માણસને હાથપગ બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી, પરંતુ કામ કરવા માટે આપ્યા છે. હવે સવાલ 5 છે, કે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુની પીઠ તરફ તાકતા પાછળ જોતા કહે છે કે આપ ખરા સાધુ. હવે ત્યાર પછી છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ જે પ્રશ્ન છે એ આપણે મુદ્દાસર લખવાના છે. એમાં સવાલ 1 છે, સાધુને ક્યારે નવાઈ લાગી? તો ઘણા સમય પછી જ્યારે સાધુ પાછા આવે છે અને મોચીને મળે છે ત્યારે મોચી સાધુને કહે છે કે તમે પહેલા જ કે ઉજાર બગાડી ગયા હતા એ જ સાધુ તમે ને. જ્યારે મોચી આવું કહે છે ત્યારે સાધુ મહારાજને નવાઈ લાગે છે. સવાલ 2, મોચીની પ્રામાણિકતાનો બદલો મોચી પ્રામાણિક હતો, એ કોઈનું હરામું લેવામાં માનતો ન હતો, ત્યારે સાધુ તેને બંધો આપવા માંગે છે તેની આ પ્રામાણિકતાનો. તો એણે શું કર્યું? સાધુએ મોચીના બધા જ ઓજારને પારસમણી ઘસી અને સોનાના કરીને વાળ્યો. હવે સવાલ 3 છે, મોચીને ક્યારે દુઃખ થયું? જ્યારે સાધુ મહારાજ મોચીના બધા જ ઓજારોને સોનાના કરી દે છે ત્યારે આ ઓજારો જોઈ અને મોચીને દુઃખ થાય છે કે હવે હું શેનાથી કામ કરીશ. પછી સવાલ 4 છે, મોચીને કેટલા સમય પછી નવા ઉજાગરો મળ્યા?
આપેલા સોનાના ઓજા મોજીએ શું કર્યું? ઘરના ખૂણામાં નાખી દીધા અને જૂના ઘસાયેલા ઓજારો કાઢી અને તે કામે વળ્યો. 12 મહિના 1 વર્ષ સુધી તેમણે મજૂરી કરી એ ઘસાયેલા ઓજારોથી. એ પછી સાધુ મહારાજ નવા ઓજાર લાવી શક્યો. ત્યાર પછી છે પ્રશ્ન 3 છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? તો એ તમે ચોપડીમાં ધ્યાન આપો એટલે ખબર પડી જશે. મારી પાસે સિવેલા તૈયાર નથી, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મોચી ભગત બોલે છે. Thank you.
वाक्य लखवानुं सामे चोरस खानुं करवानुं ज्यारे चार वाक्यो ए रीते लखी नाखवाना तो जो आमां पहेलुं वाक्य आवशे चार नंबर छे एनी सामे एक नंबर लखवानो छे पछी बे नंबर छे एनी सामे बे नंबर लखवानो छे एक नंबर छे तेनी सामे त्रण नंबर अने त्रण नंबर नी सामे चार नंबर लखवानो छे હવે એના પછી છે પ્રશ્ન 6 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પહેલું છે પગ પગ તો ચરણ પછી બે છે નવાય તો એનો સમાનાર્થી શબ્દ થાય વિસ્મય પછી ત્રણ નંબર છે કિંમત તો એનો સમાનાર્થી શબ્દ થાય મૂલ્ય આ પછી ચાર નંબર છે દુનિયા તો જગત વિશ્વ પછી પાંચ છે તો ઓજાર છે તો એનું સમાનાર્થી થાય સાધન અને છઠ્ઠો શબ્દ છે આનંદ તો એનો સમાનાર્થી શબ્દ થાય ખુશી ત્યાર પછી સાત નંબર જુઓ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો તો પ્રામાણિક તો એનો વિરોધી શબ્દ થાય અપ્રામાણિક જૂઠું તો સાચું વિશ્વાસ અવિશ્વાસ ફિકર બેફિક વેચવું ખરીદવું સદુપયોગ દુરુપયોગ પછી પ્રશ્ન 8 છે એમાં આ રીતનો કોષ્ટક આપેલું છે તો એમાં રૂઢિ પ્રયોગોના અર્થ છે એ આપણે શોધવાના છે અને પાછળ એના પર ગોળ કરવાનું છે અને પાછળ જે અહીંયા છે એમાં એને જવાબ લખવાનો છે તો પહેલું છે ઝડપથી ચાલવું આપણે એક ઉદાહરણ પણ આપેલું છે કે તો કોષ્ટકમાં એના માટે કયો શબ્દ વપરાયો છે ઝડપથી ચાલવું પછી ત્યાં આપણે ગોળ કરવાનું બીજો શબ્દ રૂઢિ પ્રયોગ છે દુઃખી થવું દુઃખી થવું તો અહીંયા જીવ બળવો એની ફરતું ગોળ કરવાનું અને અહીંયા એ જવાબ લખવાનો વેદરકારીની બાજુમાં મૂકવું તો ખૂણામાં નાખવું ત્યાર પછી છે જાત મહેનતથી તો બાવડાના બળથી ત્યાર પછી છે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો તો બેઠા બેઠા ખાવું ત્યાર પછી છે પ્રશ્ન 9 છે વિચારો અને લખો આપણે વિચારવાનું છે અને એના જવાબો લખવાના છે કે મોજીની જગ્યાએ તમે હોત તો શું કરો તો મોચીની જગ્યાએ જો હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત કારણ કે જીવનમાં જે ઊંડા વિચારો છે સારા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે આપણે આપણા જીવનમાં સંતોષ રાખીએ પ્રામાણિક રહીએ તો એ માણસની કિંમત થાય છે હવે બીજો પ્રશ્ન છે સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈ અને મારું જીવન પસાર કરત એટલે કે મારું ગુજરાન ચલાવ કારણ કે ભિક્ષા માંગવાના બદલે મહેનત કરીને મેળવીએ એમાં જ આપણા જીવનને સાચો આનંદ મળે છે ત્યાર પછી છે 10 નંબર સૂચના મુજબ કરો તો પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખવાના છે જોડાક્ષરમાં એટલે કે એક સાથે એક શબ્દ જોડાયેલો હોય તે પાઠમાંથી જવાનો અને એક શબ્દ લખતા જવાનો તો ઈચ્છા અચ્છા વિશ્વાસ ઈશ્વર સિક્કો પિત્ત હવે બે નંબર છે શોધેલા શબ્દો પરથી વાક્ય બનાવવાના છે તો આ જે આપણે શબ્દ લખ્યો પહેલો ઈચ્છા તો એના ઉપરથી વાક્ય બનાવવાનું કે આપની ઈચ્છા હોય તો હું ચા
बनाव बीजो शब्द आपणे लीधो अच्छा तो अच्छा बनाव सारी बनावशो ने त्रीजो छे शब्द आपणे विश्वास तो आपणे एक बीजा उपर विश्वास राखवो जोईए चौथो शब्द छे ईश्वर तो ईश्वरनो आपणे वाक्य बनावीए तो ईश्वर सौनु भलू करो पांच सिक्को तावो ने रस्तामांथी एक નાખવાનો સિક્કો મળ્યો છ નંબર છે પિત્તળ તો મફત તો પિત્તળનો સિક્કો પણ ન મળ્યો હવે આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે